છવ્વીસમી જાન્યુઆરી શનિવારના રોજ સવારે 9 કલાકે 70મા ગણતંત્ર દિનની ઉજવણી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. ધ્વજવંદનના કાર્યક્રમમાં કોંગ્રેસના તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 70મા પ્રજાસત્તાક દિન નિમિત્તે સુરત શહેરમાં ધ્વજવંદનના અનેકવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ મકાઈ પુલના જૂના કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાઈ ગયો હતો. કાર્યક્રમમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ રાયકા સહિત કોંગ્રેસના અનેક કાર્યકરો ઉપસ્થિત રહી તિરંગાને સલામી આપી કાર્યક્રમને પૂર્ણાહુતિ કરી હતી. પંદરમી ઓગસ્ટે આઝાદી મળી હતી, પરંતુ પ્રજાસત્તાક એટલે પ્રજાથી ચાલતું, પ્રજા વડે ચાલતું એ રાજ સોંપવાનું હતું. એ 26મી જાન્યુઆરીએ સોંપવાનું હતું. ભારતનું બંધારણ બનાવીને ભારત દેશની એકતા અને અખંડિતતા જાળવવા માટે ગાંધી, સરદાર અને કેટલાય જવાહરલાલ નહેરુ જેમણે અથાક પ્રયત્નો કર્યા પછી આઝાદી મળી હતી, અને ખરી આઝાદી આપણને 26મી જાન્યુઆરીએ મળી હતી.